આનંદ બંગલા ચોક ખાતી ભંડાર ચોક માં આ સ્વાદ ઘર જેવો ખાવું હોય તો અહીંયા રાજધાની ભજીયા માં અઠવાડિયા મારા બે વાર હોય એમાં ચોમાસામાં ખાસ. કેમ છો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ ભાઈ આનંદ બંગલા ચોક પાસે. આનંદ બંગલા ઓર જો આનંદ બંગલા અને સ્વામિનારાયણ ચોક વચ્ચે અહીંયા જે રોડ પડે છે, આ રોડ આપણે સાઈડમાં જે રોડ પડે છે ત્યાં આગળ ને અહીંયા મળે છે રાજધાની ગોગડી. અહીંયા ગોગડી અહીં બહુ સરસ આવે છે ને ભાઈનું નવું સ્ટાર્ટઅપ જ છે, ટેસ્ટ પણ સારો છે અને અહીંયા સાથે સાથે ભજીયા ભજીયા બધું સમોસા ને બધું મળી જશે. તો ચાલો આપણે ફ્રેન્ડ્સ અંદર જોઈએ કેવો છે એનો ટેસ્ટ. મેથી પાલક ચણા ભાજી બધું તાજું બનાવવાનું, એમ તાજું જોતો એ પ્રમાણે જ મળતું એટલું. હા ફ્રેન્ડ્સ, જો બધું અહીંયા તાજું જ ખાવા મળશે, જોઈને એમ જ બનાવે છે. જોઈ શકો છો મીઠું મીઠું આવી ગયું, હવે આવશે પાણી. તમને કેટલા વર્ષથી એક્સપિરિયન્સ છે આમ ભજીયાનો? 2013 થી. 2013 થી એટલે આ તમે ફૂલ લાઈન માં છો એમ? હા, મારે 2013 થી ભજીયા જ બનાવો છો. ઓકે, ભજીયા ટેટ્રસ ઓલમોસ્ટ બધી ફંક્શન માં કરો છો? તો ફ્રેન્ડ્સ, કોઈને ફંક્શનમાં પણ અહીંયા કોઈને ભજીયાનું કંઈ કામ હોય તો પણ અહીંયા કહી શકો છો. આ કયા છે આપણે? આ લસણિયા છે. લસણિયા? હા. ભરેલ મરચા? મરચા ના. હા. બટેકા વડા? બટેકા વડા. સમોસા મિની કઠોળ વાળા? સમોસા મિની સ્પેશિયલ કઠોળ ના. કઠોળ ના, બરાબર. ભજીયા માટેનો ટાઈમિંગ શું છે? 4 થી રાતના 12. ઓકે. અને સવારે ગાંઠિયા પણ રાખો છો? 6:30 થી 11. 6:30 થી 11 કયા ગાંઠિયા મળે? સર, ફાફડા વણેલા. હા, જલેબી ચિપ્સ. બરાબર. હા ફ્રેન્ડ્સ, ફાફડા વણેલા પણ મળી જશે સવારના. પ્લેટ નો ભાવ શું છે? 40 રૂપિયા. 40 રૂપિયા. બધું મિક્સ આવી જાય છે ને? જો જોતું એ આવી જાય ને? બધું મિક્સ. સિંગલ આવી જાય ને? જોઈ દો. સિંગલ આવી જાય. ઓકે. આલ્યો ને ભાઈ ચટણી? આલ્યો થોડું ચટણી બહાર જ રાખેલી છે. ચટણી અનલિમિટેડ, જે ખાવી હોય ચટણી અહીંયા મળી જશે. આપણે હવે કયું બનાવીએ છીએ? હવે સ્પેશિયલ ગોગડી. સ્પેશિયલ ગોગડી, જેના માટે તમે મરચા ફેમસ છો. હા જો ભાઈ, ગોગડી રાતે 12 વાગ્યા સુધી ચાલુ જ હોય છે. ગોગડી એટલે મતલબ વાહ, એમાંય બધું આવી જાય એમને? હા, બધી વસ્તુ નાખવાની. અમરેલી ની ફેમસ.
શું નામ તમારું? રોહિત સિસોદિયા. રોહિતભાઈ કેવો છે ટેસ્ટ? બહુ જોરદાર, એક નંબર. એટલે કોઈને આવું હોય તો અહીંયા આવી શકે ને? હા, આવી શકે ને. કેવો લાગ્યો તમને અહીંયા ભજીયાનો ટેસ્ટ? નહીં, સરસ છે ભજીયા. એમ ને, કયા ભાઈઓ વધારે તમને? મેથીના એકદમ સોફ છે, દાળવડા છે, લસણિયા બટેકાના છે ભજીયા. સરસ છે, ચટણી પણ સરસ છે. એકવાર ટેસ્ટ કરો તો ખ્યાલ આવશે. ઓકે, ચટણી કેવો છે કાકા? ભજીયાનો ટેસ્ટ, ભજીયાનો ટેસ્ટ સુપર. ઓ ભાઈ, આનંદ બંગલા ચોક ખાતે ભંડાર ચોકમાં આ સ્વાદ ઘર જેવો ખાવું હોય તો અહીંયા રાજધાની ભજીયા માં અઠવાડિયે અમારે બે વાર હોય જ, એમાં ચોમાસામાં ખાસ સુપર ક્વોલિટી. સમોસાનો તો અનોખો ટેક છે. એક વખત આવો, દોડી દોડી દોડીને તમે બધા અહીં આવો. તમને કાકા તમારે દાંત નથી તો એમ ચવાય છે ને? હા હા, કમ્પ્લીટ કમ્પ્લીટ ભજીયા. જો આ દાદા ખાઈ છે ભજીયા, એટલે કેટલા સરસ પોચા ભજીયા આવી છે કે ભાઈ બધા ખાઈ શકશે. આપને ગોગળી ભજીયા બસ, જો આપણે એ પણ ટ્રાય કર્યા છે. પેલા ખરા ખરા ખાવા માટે હું અમરેલી સાઈડ વધારે પ્રિફર કરતો હતો કે ત્યાં જાઓ, એટલે પંપણિયા કે ગોગળી ભજીયા અમરેલીના ફેમસ. હવે રાજકોટમાં એ જ સ્વાદ અહીંયા હવે મળી રહે છે, એટલે એ પણ ઉપાધિ નથી. અને મારા ખાસ કરીને બહુ ફેવરિટ આ કુંભણિયા કયો કે ગોગળી ભજીયા કયો, બહુ આપને ભાવે. એટલે એનો ટેસ્ટ પણ આપણે કર્યો, બહુ સરસ છે એમ. થેન્ક યુ. આમાં ખાવ ગોગળી, વાહ ભજીયા તો ખાવા તો ગોગળી ને આવી જવું હોય. રાજધાનીમાં આવો ગોગળી ખાવા, પૈસા વસૂલ ભાઈ, પૈસા વસૂલ. મજા આવી જાય એવું છે, મજા આવી જાય એવું છે. જો સમોસા 1200 થાય છે. ખાલી સમોસા નો પ્રાઇસ એ કેટલા? 400 ના કિલો ને? અને એનો એડ્રેસ તો સંગમ પ્રોવિઝન સ્ટોર પાસે ખાદી ભંડાર છે. અને આમ જલસો પડી જાય એવા ભજીયા છે. આવો ખાવા બધા, આવો જલ્દી. બસ બીજું શું, ચોમાસાની સીઝનમાં તો ઓલરાઈટ, બહુ મજા આવતી ખાવાની. બરાબર, જો અહીંયા નહીં, જો સવારની ગરમ બનાવેલી. હા, સવારની ગરમ ઓર્ડર ઉપર હોય. બરાબર છે. જલેબીનો શું ભાવ? જલેબી 300 રૂપિયા કેજી. 300 રૂપિયા કિલો. બરાબર. જ્યારે પાર્સલ થઈ જાય, જલેબી પણ એ લોકોની ચાલે છે. એટલે 500 છે. હા, 200 ગ્રામ. બરાબર. તો ફ્રેન્ડ્સ, આપણી પ્લેટ આવી ગઈ છે. જો આ 40 રૂપિયાની પ્લેટ છે, 40 રૂપિયા ને 100 ગ્રામ છે. અને આ રીતે એક પ્લેટ આવે, બધા જેમ જોઈએ બધા મિક્સમાં આવે. ને તમારે સેપરેટ લેવા તો સેપરેટ પણ આવે છે. આ છે મરચાંના છે, પતરીના છે, પછી આપણે ગોટા છે, અને પછી આ છે આપણી ગોગડી. મેં તો પહેલી વાર હું ટ્રાય કરું, મેં કોઈ ગોગડી ટ્રાય નથી કરી. નામ સાંભળ્યું છે પણ મેં કોઈ દિવસ ગોગડી ટ્રાય નથી કરી. તો પહેલાં આપણે ગોગડીથી સ્ટાર્ટ કરી. ઓહો, પવન આજે બહુ છે. ગોગડીનો ટેસ્ટ ખરેખર સારો છે. હવે આપણે એના ગોટા ટ્રાય કરશું. પછી અહીંયા જે વાટીદાળના કહેવાય છે એ છે. તમે આ જગ્યાએ આવશો ને ફ્રેન્ડ્સ, ભજીએ ખાવા તો તમને ખરેખર મજા આવશે એવી જગ્યા છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આવા જ વિડીયો જોવા જેને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને આવો. તમારા માટે આવા જ નવા નવા વિડીયો લેતા હોઉં છું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય માતાજી. ત્યાં સુધી આવજો.